અને ભાવનગરની ગલીઓમાં આપણે આવીએ એટલે સૌથી પહેલાં બટેટા અને ગાંઠિયાનું નામ પડે. અહીંયા સૌથી વધારે લોકો એ ખાવાનું પસંદ કરતા હોય. એક જૂની ને જાણીતી જગ્યા છે. આ પ્રજાપતિ ભગત બટેટા વાળા છે. 40 વર્ષ થયા તેમની આ શોપ છે. અહીંયા તમને સેણામઠ બટેટા, ફરાળી બટેટા, બે ફરાળી મળે. ફરાળી મળે. ફરાળી રેગ્યુલર બનાવી છે કે રેગ્યુલર? જૈન ભાઈ બહેન હોય, સ્વામિનારાયણ ધર્મ પાળતા હોય તો એ લોકો લસણ ડુંગળી ના ખાતા હોય, એના માટે આ બેસ્ટ સજેશન છે. પણ હું એમ કહીશ, કોઈ બી નોર્મલ વ્યક્તિ અહીંયા ખાવા આવશે ને એને મોજ આવી જશે. ટેસ્ટ ખરેખર બહુ યુનિક અને જોરદાર છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે ભાવનગરમાં. મારી સાથે ગોપાલભાઈ જોડાણા છે. અને ભાવનગરની ગલીઓમાં આપણે આવીએ એટલે સૌથી પહેલાં બટેટા અને ગાંઠિયાનું નામ પડે. અહીંયા સૌથી વધારે લોકો એ ખાવાનું પસંદ કરતા હોય. એક જૂની ને જાણીતી જગ્યા છે. ત્યાં અત્યારે ગોપાલભાઈ મને લઈને આવ્યા છે અને લગભગ આ જગ્યા હજી સુધી કદાચ કોઈએ કવર નથી કરી. એકદમ હિડન પ્લેસ છે અને જૂની જગ્યા છે. ગોપાલભાઈ, આપણે કઈ જગ્યાએ આવ્યા છીએ ભાવનગર? આપણે નિર્મલનગર ની અંદર હીરા બજાર ની અંદર આવ્યા છે. ભગત બટેટા વાળા ના ત્યાં. ઓકે. આ પ્રજાપતિ ભગત બટેટા વાળા છે. 40 વર્ષ થયા તેમની આ શોપ છે. પેલા તેમના પુત્ર ડાયાભાઈ હતા, હવે લલિતભાઈ છે. અને 2 નંબરમાં તેમની મેન દુકાન છે. રવિવારના દિવસે ક્રિસ્ટલ બિલ્ડિંગ ની એક્ઝેક્ટ સામે તેમની લારી હોય છે. અહીંયા તમને સેણામઠ બટેટા, ફરાળી બટેટા, બે ફરાળી મળે. હવે આપણે ઓનર ને મળીએ અને થોડીક એની પાસેથી આપણે જાણીએ કે કેવી રીતના કોને શરૂઆત કરી હતી અને પછી આગળ ફટાફટ તમને બટેટા ટેસ્ટ કરીને જણાવીએ. ચાલો શરૂ કરીએ. શું નામ સાહેબ તમારું? મારું નામ લાલભાઈ છે. ઓકે. આ પાર્સલ જાતા લાગે છે. ઓમ તો છે ને 10:45 અત્યારે આવ્યા છીએ અને કેટલા વાગે આપણે શરૂ કરીએ છીએ? સવારમાં 9 વાગે. તો આ 2 કલાકમાં જ પૂરું થઈ જાય એમ? 2-2.5 કલાક. 2-2.5 કલાક. આ બટેટા ઓલમોસ્ટ પૂરા થવા આવ્યા છે ભાઈના. કેટલી વેરાયટી રાખી છે? આ તો પેલું ભરી. એ એક બટેટા જ કે બીજી? ઓલા બે અલગ અલગ. આ ફરાળી અને આ તીખા. ઓકે. ફરાળી રેગ્યુલર બનાવી છે કે રેગ્યુલર? ઓકે. અને આ શું, ચણામઠ? હા, ચણામઠ. બટેટાવાળા નહીં, ચણામઠ બટેટા. મિક્સ ડિશ જોતી હોય તો મિક્સ ડિશ આપશે. ખાલી ચણામઠ જોતા હોય ખાલી ચણામઠ. ઓકે. ગ્રાહક જેવી રીતે પસંદ કરે એવી રીતે આપવાનું. હા. અને કોઈને ભાવનગરમાં આવવું હોય નાસ્તો કરવા તો શું એડ્રેસ કહેવાય? નિર્મળનગર શેરી નંબર 2, ગોપાલ ડાયમંડ ની બાજુમાં. ઓકે. તમે શરૂઆત કરી હતી કે? મારા ફાધરે. ત્યારે આ બધી વસ્તુઓ રાખતા કે? ચણામઠ ને બટેટા ને ઢુંગળા. પેલા એક બટેટા નતા રાખતા. ફરાળી હવે ચાલુ કરી? હા. કેટલા સમયથી? એ લગભગ 20-25 વર્ષ થઈ ગયા. એને 20-25 વર્ષ થયા. ઓકે. મેઇન ટૂંકમાં આ લાલ બટેટા થી શરૂઆત થઈ હતી. મેઇન લાલ બટેટા ને ચણામઠ ને ઢુંગળા. ટાઈમિંગ આપણો સવારનું 9 વાગ્યાનો, રેગ્યુલર 9 વાગ્યાનો. આડે દિવસે સોમથી શનિમાં 9 થી 2-2. 2-2 વાગ્યા. અને રવિવારે 12 વાગ્યા સુધી. બરાબર. 12 વાગ્યા એટલે પૂરું થઈ જાય. ઓકે. શું વસ્તુ અમારે ટ્રાય કરવી જોઈએ અહીંયા? અમારે તમારે જે સારું લાગે ટ્રાય કરાય. તો તીખું ખાઈ શકતા હોય તીખું, ગળ્યું ખાવાતું હોય તો ગળ્યું. તીખું તીખું. એક બટેટાની બે ડીશ બનાવી દો ને, ઓલા બટેટા ને બે બટેટાની. તીખા એટલે ફારી નાખે એવા તીખા ન કરતો, ખાઈ શકીએ એવા તીખા લાગે પેટમાં બળે તો પૈસા પાછા. ઓકે. આ કોની, અમારી છે કે બીજા? તમારી છે. ઓકે. આ જે આ રેગ્યુલર બધાની બનાવો છો ને બટેટાવાળી, એ જ બનાવો એટલે અમે એ ટ્રાય કરીએ. આ પાર્સલ થાય છે? આ પાર્સલ છે. ઓકે. આ બટેટાની કિંમત શું છે ભાઈ? આ 20 રૂપિયાની પ્લેટ છે. અને જે આ સેણામઠ બટેટા છે ને તે 15 રૂપિયાની પ્લેટ છે. ઓકે. ભૂંગળા આમ તો જનરલી ભાવનગરમાં કોઈ ખાતા નથી હોતા બહુ, કા બટેટા વધારે ખાતા? બટેટા વધારે ખાતા. ટ્રાય કરીએ ભાઈ. ભાઈ કે આમાં લસણ નથી, ડુંગળી નથી, આમાં શું નાખવાનું હોય? તમને શું ટેસ્ટ આવે અંદર? સ્પાઇસી તો લાગે છે પણ મસાલો છે નો બનાવ્યો છે ને સમજાતું. આદુ મરચા
અને તેનો ડબલ પટ્ટો રેસ પટ્ટો મરચું, એની સિવાય એની અંદર કોઈ વસ્તુ પડતી નથી. અને આ ગ્રેવી તેલમાં જ બને છે, પાણીમાં ગ્રેવી બનતી નથી. જોરદાર. જો ભાઈ આ ઉનાળો છે એટલે કેરી નાખે છે, બારે માસ કેરી નથી હોતી, સિઝનમાં કેરી આવી. ભાવનગરમાં તમે આવો ને શેરીએ ગલીએ ભૂંગળા બટેટા ચણા મઠ મળે છે. બધાનો ટેસ્ટ અલગ હોય છે અને બધાનું કામ એની રીતે અલગ હોય છે. જો આ ડાયાભાઈનું જે કામ છે ને તે બધા કરતાં હટકે છે. આજે લગીને આવી કોઈ ફૂલ વિડીયો બનાવ્યો. આદુ મરચા છે ને એની ટેસ્ટ તમે ખાતા તમને તીખો લાગશે. હજી તમારે પાસે કરવું હોય તો સાઈડમાંથી ચટણી પણ નાખી દે. ઓલી સ્પેશિયલ ચટણી. જે લસણ ડુંગળી ખાતા નથી એના માટે બેસ્ટ વિકલ્પ છે. હકીકતે ઘણી વાર શું છે, જૈન ભાઈ બહેન હોય સ્વામિનારાયણ ધર્મ પાળતા હોય તો એ લોકો લસણ ડુંગળી ના ખાતા હોય, એના માટે આ બેસ્ટ સજેશન છે. પણ હું એમ કહીશ કોઈ બી નોર્મલ વ્યક્તિ અહીંયા ખાવા આવશે ને એને મોજ આવી જશે. ટેસ્ટ ખરેખર બહુ યુનિક અને જોરદાર છે. અને આજુબાજુ કેટલાય લોકો નાસ્તો કરે છે. ભાઈએ જેમ વાત કરી કે 2-2.5 કલાક હોય રવિવારે, માત્ર 2-2 કલાક હોય, એટલે એના ઉપર તમે અંદાજો લગાવી લો કે કેવું કામ થાય છે ભાઈનું. ભાઈ ભાઈ આ ઘરે બેઠા તો કોઈ દી અમને મન ન થાય અને રાજકોટમાં આવું બધું ન મળે. હેલ્ધી વર્ઝન ચણા મઠ પણ ગાવેલા છે, એની માથે ખજૂરની ચટણી છે, ખટાશ છે આવતી જાતી, જોરદાર. હો ભાઈ આ કાંઈ ન નડે. આની કિંમત કેટલી? 15 રૂપિયા. ₹15માં ડીશ આખી કમ્પ્લીટ આપી દે તમને. લોકો 2 ડીશ ખાય ને તો બપોર જમવું ન પડે એટલું. હેલ્ધીનું હેલ્ધી આમ તો ભાવનગર બહુ સસ્તું. જો ભાઈ આ ભાવનગર આટલા વિડીયો બનાવ્યા, આટલી વાર આવ્યો ને આમની યાર રહી રહીને છે ને મને હવે ભૂંગળા વિના બટેટા ખાવાની આદત પડી ગઈ છે. આ બટેટા આમ તમારે રાજકોટની ચટણીને મળતા ખાટી ચટણી, ખાટી ચટણી ટૂંકમાં ફરાળી બટેટા જેને ખાવા હોય એના માટે વિકલ્પ છે. એના માટે વિકલ્પ છે. પણ હું પર્સનલી સજેસ્ટ કરીશ કે ઓલા તો અહીંયા આવીને ખાવા જ જોઈએ એકવાર. જે લોકો ભાવનગર આવે અથવા ભાવનગર રહેતા હોય, નજીક અહીંયા નો આવ્યો હોય, ઘણી વખત આનંદભાઈ આવતા હોય અને બટેટા ખાવાની ઈચ્છા થાય અને ભગવતીને બહુ ભાવતા હોય પણ એ ભાઈ બંધ જ હોય. આજ કેમ છે? પણ આ જગ્યા અત્યાર સુધી મને નહોતી ખબર. તમે ગોતી આવે છે ભાઈ? જો મારો પેલા આપણે કઈ યુટ્યુબમાં હતા નહીં, વિડીયો બનાવતા નહીં, પણ ખાવાનો શોખ પહેલેથી, સારી જગ્યાએ જઈને ટેસ્ટ કરવાનો, એમાંથી આ જગ્યા છે. હજી કોઈ યુટ્યુબર પહોંચ્યા નથી. ભાઈ હું હાઈલી રિકમેન્ડ કરીશ કે જે લોકો બટેટા ખાવાના શોખીન હોય એકવાર અહીંયા ભગતના બટેટા આવીને 100% એકવાર ટ્રાય કરજો. અને હવે અમે નાસ્તાની દિલથી મજા લઈએ છીએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરી દો, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ભાવનગરમાં રહેતા હોય ને અહીંયા કોણ કોણ નાસ્તો કરવા આવે છે અને તમારો અનુભવ અને કેટલા વર્ષથી કરો છો એ બી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.